શું તમારા અડદિયા પણ બનાવ્યા પછી કોરા થઈ જાય છે, કઠણ બની જાય છે? તો આજે આપણે કંદોઈની સિક્રેટ ટીપ સાથે બનાવીશું અડદિયા, જેથી તમારા અડદિયા બન્યા પછી પોચા રહેશે અને એનામાં બિલકુલ પણ ફૂગ નહીં લાગે. તો આ અડદિયા બનાવવા માટે આપણે અડદના લોટનો ઉપયોગ કર્યો છે. તો બજારમાં તૈયાર જે અડદનો લોટ મળે છે એ જ હું લાવી છું, તમે ઈચ્છો તો ઘરે પીસી પણ શકો છો. આ 2 કિલો એટલે કે 250 ગ્રામ જેટલો આપણો અડદનો લોટ છે, જેનું ટેક્સચર આ રીતનું છે. અડદનો લોટ છે એ કણી કણીવાળો થોડોક તૈયાર થાય છે. હવે દાણાદાર અડદિયા બનાવવા માટે તો આપણે ધ્રાબો દેવો જરૂરી છે. જો તમને લીસા અડદિયા ભાવતા હોય તો આ પ્રોસેસ કરવાની જરૂર નથી. અમારા ઘરમાં દાણાદાર અડદિયા જ બધાના ભાવે છે, એટલે આજે આપણે ધ્રાબો દઈને બનાવીશું. તો 2 કિલો અડદના લોટની સામે આપણે 2 કિલો જેટલું ઘી લીધું છે, તો ઘીને મેં ગરમ કરી લીધું છે. હવે બાજુમાં 4 ટેબલ સ્પૂન જેટલું દૂધ છે, દૂધ આપણું ઠંડું છે અને ઘી આપણું ગરમ છે. તો આવી રીતે ઉપર નાખતા જવાનું, બંને સાથે નાખવાનું. છમનો અવાજ આવે એટલે સમજવાનું કે આપણો ધ્રાબો પરફેક્ટ પડ્યો છે. જોઈ શકો છો, તો જેટલું દૂધ લેવાનું છે એટલું ને એટલું આપણે ઘી લીધું છે. હવે અત્યારે આપણે ઘી ગરમ નાખ્યું છે તો સીધો હાથ ન નાખો, હાથની જગ્યાએ ચમચીથી આપણે મિક્સ કરીશું જેથી દાજી ન જવાય. હલકો એવો મિક્સ કરી લેશું એટલે ઘી છે ઠંડુ પડી જાય છે. ત્યારબાદ બંને હાથોની મદદથી આપણે ચમચીમાંનું લઈ લેશું અને બંને હાથોની મદદથી આપણે આવી રીતે રબ કરીને લોટના કણે કણમાં ધ્રાબો દેવાનો છે. આમ કરવાથી લોટમાં કણી બંધાય છે, જેના થકી આપણા અડદિયા છે ને એ દાણાદાર બને છે. લોટમાં આ રીતે ધ્રાબો દઈને આપણે કણી તો બાંધી લીધી, પણ એને છેવટ સુધી જાળવી કઈ રીતે રાખીશું એ આપણે આગળ જોશું. કારણ કે આપણે જો ખાંડ કે ગોળનો ઉપયોગ કરીએ તો એના થકી જે કણી બંધાય છે એ સોફ્ટ થઈ જાય છે અને પરિણામે લીસો તૈયાર થાય છે. તો એ ન થાય એના માટે આપણે શું કરવાનું એ આપણે આગળ જોશું. તો આવી રીતે બંને હાથોની મદદથી લોટને રબ કરવાનો છે, એટલે તમે જોઈ શકો છો એકદમ દાણેદાર ટેક્સચર આપણે મળ્યું છે. તો અત્યારે આપણે દૂધ અને ઘી 4 ટેબલ સ્પૂન જેટલા નાખેલા છે. હવે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો કઈ રીતે ખબર પડે કે દૂધ અને ઘીનું પ્રમાણ કેટલું લેવાનું? તો આવી રીતે લોટમાં જ્યારે દૂધ અને ઘી સારી રીતે ભેળવી દો તો આવી રીતે મુઠ્ઠી વાળવાની. જો આવી રીતે મુઠ્ઠી બંધાય તો સમજી લેવાનું કે ધ્રાબાનું જે પ્રમાણ છે એ પરફેક્ટ પડ્યું છે. હવે આવી રીતે આપણે ઉપરથી દબાવી દઈશું તો થોડી વાર પછી તમે જોશો ને તો હા લોટમાં તિરાડ પડી ગયા છે, એટલે સમજવાનું કે એ નિશાની છે કે ધ્રાબો આપણો પરફેક્ટ પડ્યો છે. તો હવે આને આપણે મૂકી દઈશું 15 મિનિટ સુધી સાઈડમાં. હવે જ્યાં સુધી ધ્રાબો પડે છે ત્યાં સુધી આપણે આગળની પ્રોસેસ કરી લઈએ. તો હું અત્યારે કાજુ અને બદામને પીસીને લઉં છું. તો 50 ગ્રામ જેટલા બદામ લીધા છે અને 50 ગ્રામ જેટલા કાજુના ટુકડા લીધા છે. ટુકડા ભાવમાં સસ્તા હોય છે એટલે આપણે ટુકડાનો ઉપયોગ કર્યો છે, જેને આપણે પલ્સ મોડ ઉપર ઓન ઓફ કરીને આપણે આવી રીતે અધકચરો પાવડર બનાવી લીધો છે. તમે ઈચ્છો તો ઝીણી ઝીણી કતરણ કરીને પણ નાખી શકો છો. મારા ઘરમાં બાળકો મોમાં આવતા એ કાઢી નાખે છે, એટલા માટે મેં એને આવી રીતે અધકચરો વાટીને લીધું છે. હવે અહીં આપણે ઘી ગરમ કરવા માટે મૂકી દઈશું. તો ટોટલ આપણે 2 કિલો જેટલું ઘી લીધું છે, જેમાંથી 4 ટેબલ સ્પૂન જેટલું ઘી આપણે ધ્રાબા દેવામાં વાપર્યું છે. બાકીનું આપણે ઘી આમાં નાખીશું અને કડાઈમાં 6 થી 7 ટેબલ સ્પૂન જેટલું બાકી રાખી દઈશું. હવે ઘી ગરમ થઈ ગયું છે તો અત્યારે મેં આ દેશી બાવળનો ગૂંદ લીધો છે. ગૂંદ આપણે 50 ગ્રામ જેટલો લીધો છે, તો શિયાળામાં અચૂકથી ખાવો જોઈએ. અડદિયામાં તો ગૂંદ વગર અડદિયો અધૂરો છે, તો ગૂંદ અચૂકથી પડે છે. આ ખાવાનો ગુંદર બાવળિયાનો તમને કોઈ પણ ગાંધીની દુકાને મળી જાય છે અથવા તો કરિયાણાની દુકાને આરામથી મળી જાય છે. હવે આપણે જોઈ લેશું કે ઘી આપણું ગરમ થઈ ગયું છે તો આની અંદર આપણે ગુંદરને તળી લેશું. ગુંદર નાખી દીધા બાદ ગેસની ફ્લેમને મીડિયમ કરી લેવી. જો ગુંદર બરોબર તળાશે તો એ ખાતી વખતે દાંતમાં ચોટશે નહીં, ચીકડો નહીં લાગે. જો પ્રોપર નહીં તળાય તો એનામાં કણી કણી રહી જાય છે. તો અહીં પ્રોપર તળાવો જરૂરી છે. તો જેમ આપણે તળવાના સાબુદાણા તળીએ છીએ એવી રીતે જ આ ગુંદરને તળી લેવાનો છે. આવી રીતે એક ગુંદરને લેતા જો 2 આંગળી વચ્ચે દબાવીને એ બુરુબુરું થઈ જાય તો સમજી લેવાનું કે ગુંદર આપણો પ્રોપર તળાણો છે. જેમાં કણી રહી જાય તો એ ગુંદરને બરોબર તળાવવા દેવાનું. તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની, નહીં તો અડદિયો ખાતી વખતે ચીકણો બને છે. તો આવી રીતે આપણે બધા જ ગુંદરને તળી લીધું છે અને આને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે જે ધ્રાબો દઈને રાખ્યો હતો એને 15 મિનિટનો સમય થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો વચ્ચેથી તિરાડ પડી ગઈ છે, એટલે આપણો ધ્રાબો છે એ પરફેક્ટ
તૈયાર થયો છે. હવે આપણે આવી રીતે લોટને છૂટો પાડીશું તો જોઈ શકો છો કણી કણીવાળો આપણે લોટ તૈયાર મળ્યો છે. તો ચાળણીની મદદથી જાડા કાળાવાળી જે ચાળણી હોય એની મદદથી આપણે ચાળી લઈશું, જેથી મોટા મોટા ગંઢા હોય થોડાક નાના થઈ જાય. જો આવી જાડા કાણીવાળું સ્ટ્રેનર ન હોય તો તમે જે ભાત ઓસાવાનું વાસણ છે એની અંદર પણ આવી રીતનો કણી કણીવાળો લોટ તૈયાર કરી શકો છો. હવે છેલ્લે તમે જોશો તો આવી રીતે મોટી મોટી કણી તૈયાર થઈ હશે, તો એને આવી રીતે હાથોથી દબાવીને આપણે ઝીણી કરી લેશું. છેલ્લે જે ઝીણો ઝીણો આ રીતની કણી કણી બચશે એને આપણે સીધું નાખી દઈશું. આનાથી અડદિયો આપણો ખૂબ જ દાણેદાર તૈયાર થાય છે. હવે આને આપણે મૂકી દઈશું સાઈડમાં. જે ઘીની અંદર આપણે ગુંદને તળ્યો તો એ જ ઘીની અંદર હવે આપણે આ લોટને શેકવાનો છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. સ્લો ફ્લેમ ઉપર આપણે અડદના લોટને શેકવાનો છે. તો અત્યારે તમે જોઈ શકો છો પરફેક્ટ માપ સાથે આપણો આ સરળ રીતે અડદિયો તૈયાર થઈ રહ્યો છે. અત્યારે તમે લોટનું ટેક્સચર જોઈ શકો છો, લોટનો કલર સફેદ છે. ગેસની સ્લો ફ્લેમ ઉપર તમે શેકશો તો આ રીતે શેકાશે. જો તમે હાઈ ફ્લેમ ઉપર અડદની દાળને શેકો છો તો એ કલર ફટાફટ પકડી લે છે, પણ અંદરથી અડદની દાળ કાચી રહી જાય છે, જેના કારણે અડદિયો છે આપણો ચીકણો તૈયાર થાય છે. તો ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે, મીડિયમ કે હાઈ નથી કરવાની. અહીં આ અડદના લોટને શેકાતા મને 15 મિનિટનો સમય થયો છે. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે જે વ્હાઈટ લોટ હતો એનામાંથી થોડોક બદામી રંગનો આપણો લોટ તૈયાર થયો છે, અને આમાં તમે કણી જોઈ શકો છો કેટલો દાણેદાર આપણો લોટ તૈયાર થયો છે. તમને ઝૂમ કરીને પણ બતાવી દઈશ તો આ અડદિયો આપણો દાણેદાર જ તૈયાર થશે. તમે જ્યારે ધીમા ગેસે અડદને લોટને શેકો છો તેમાં બિલકુલ પણ આવી રીતના બબલ્સ નથી થતા. તમે ગેસની ફ્લેમને જ્યારે તમે હાઈ કરો છો ત્યારે આ રીતના બબલ્સ તમને જોવા મળે છે. તો ઘણાની ક્લિપિંગમાં તમે જોયું હશે કે એકદમ બબલવાળો લોટ તૈયાર થાય. તો તમારી ક્યાંક કમેન્ટ ના આવે કે ભાઈ લોટ તો શેકાણો નથી, તો આવી રીતના તમે જોઈ શકો છો ધીમા ગેસ ઉપર તો ધીમા જ બબલ્સ આવશે, આવી રીતના ફૂલી ફૂલીને લોટ બહારે નહીં આવે. તો જ્યારે ધીમા ગેસ ઉપર લોટ શેકાય છે ત્યારે જેનું ટેસ્ટ છે અસલ આવે છે. તો હાઈ કે મીડિયમ ફ્લેમ ઉપર તમે લોટને ફટાફટ શેકવાનું કરશો ત્યારે તમને આ રીતનું ટેક્સચર જોવા મળશે. તો આ અડદનો લોટ શેકાતા લગભગ 40-45 મિનિટનો સમય લાગે છે જો તમે સ્લો ફ્લેમ ઉપર તૈયાર કરો છો તો. તો જ અસલ અડદિયો તમારો તૈયાર થાય છે. હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે બદામી કલર પકડાણો છે એનાથી થોડોક હવે ઘાટો થતો જાય છે, પણ હજી પણ આ લોટ કાચો છે. હજી પણ આપણે થોડોક એને રાતો કરીશું. હજુ આ લોટને શેકાતા વાર લાગશે. તો ત્યાં સુધી આપણે જે ગુંદરને તળીને રાખ્યો તો એ થોડોક ઠંડો પડી ગયો છે. તો વાટકીના પાછળના ભાગેથી આપણે આવી રીતે ગુંદરને દબાવીને ફોડી નાખીશું, કારણ કે મારા બાળકો આ અડદિયા ખાવાના છે, એમને ગુંદર મોંમાં આવે પસંદ નથી. પણ બાળકોને ખવડાવવો તો ખૂબ જ જરૂરી છે, એટલે આપણે આવી રીતે એને અધકચરું પીસી લીધું છે. તમે ઈચ્છો તો મિક્સરમાં એનો પાવડર પણ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે મને આ લોટને શેકાતા 40 મિનિટનો સમય થયો છે અને એકદમ રાતો પરફેક્ટ લોટ આપણો તૈયાર થયો છે. તો આ સમયે આની અંદર આપણે ગુંદ નાખી દઈશું અને ચમચાના પાછળના ભાગેથી આપણે ગુંદને દબાવતા જશું. જો તમને આખે આખો ગુંદ પસંદ હોય તો આ પ્રોસેસ કરવાની બિલકુલ પણ જરૂર નથી. આજે આપણે ઘરે અડદિયા બનાવી રહ્યા છીએ તેનામાં આપણે માવાનો ઉપયોગ નહીં કરીએ, એની જગ્યાએ ઘરની તાજી મલાઈનો ઉપયોગ કરશું. તો આ મલાઈ મારી છે એ 3-4 દિવસની મલાઈ છે જે હું નાખી રહી છું. તો અત્યારે મેં 4 ટેબલ સ્પૂન જેટલી આની અંદર મલાઈ નાખી છે. મલાઈ નાખવાથી એક તો અડદિયો આપણો સોફ્ટ બનશે અને સાથે એનામાં એકદમ જે ફ્લેવર છે એકદમ માવાવાળો લાગશે. તો કોઈ નહીં કહે કે આ અડદિયા આપણે ઘરે બનાવ્યા છે. અને મલાઈ જ્યારે અત્યારે લોટ સાથે શેકાશે તો એ ઘી છૂટું પાડશે, જેના થકી આ અડદિયાને તમે લાંબા સમય સુધી પણ સાચવીને રાખી શકો છો. તો ફ્રીજમાં તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો અને બારે તમે અઠવાડિયા સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો. બિલકુલ પણ અડદિયા ઉપર ફૂગ નહીં બાજે. હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે સાઈડમાંથી ઘી આપણું છૂટું થવા માંડ્યું છે અને લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો, દાણેદાર લોટ આપણે તૈયાર મળ્યો છે. કંદોઈ લોકો જ્યારે પણ અડદિયા બનાવે છે તો કણી કણી મેન્ટેન રહે અને વધારે દાણાદાર બને એ માટે કરીને આવી રીતે થોડુંક પાણીનો છંટકાવ કરે છે. પાણીનો છંટકાવ કરવાથી લોટ આપણો એકદમ કણી કણીવાળો બને છે અને અડદિયા બની ગયા પછી પણ એ કણી જતી નથી. તો આવી રીતે પાણીની છાંટ નાખ્યા પછી થોડું આ પકવવાનું અને જ્યારે આ ફીણ છે એ બેસી જાય ત્યાર પછી આપણે બીજી વાર આવી રીતે પાણીની છાંટ મારીશું. તો લગભગ આપણે 2 વખત ટોટલ પાણીની છાંટ મારી છે. એકવાર પાણીની છાંટ મારી દીધા પછી પાણીને બળી જવા દેવાનું.
ત્યારબાદ જ આપણે બીજી વાર પાણીની છાંટ મારીશું. તો હવે તમે જોઈ શકો છો કે ફીણનો ભાગ છે થોડોક બેસી ગયો છે, તો ફરી પાછો આપણે બીજી વાર પાણીની છાંટ મારી છે અને ફરી પાછો ફૂલીને લોટ આ રીતનો આપણો તૈયાર થાય છે. બીજી વાર પાણીની છાંટ નાખી દીધા બાદ જ્યાં સુધી બબલ્સ બેસે નહીં ત્યાં સુધી કન્ટિન્યુ ચલાવીશું. હવે બબલ્સ થોડોક બેસવા માંડ્યા છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આ લોટને થોડોક ઠંડો થવા માટે મૂકી દઈશું. હવે જ્યાં સુધી લોટ થોડોક ઠંડો થાય છે ત્યાં સુધી આપણે એક મસાલો તૈયાર કરી લઈશું. તો મિક્સર જારની અંદર 5 આખી એલચી લીધી છે, એક મોટો ટુકડો આપણે તજનો લીધો છે, 25 નંગ જેટલા આપણે લવિંગ લીધા છે અને અડધો આપણે જાયફળનો ટુકડો લીધો છે. સાથે આપણે જાવંત્રીનો પણ ઉપયોગ કરીશું. તો જાવંત્રી નાખવાથી અડદિયામાં ખૂબ જ સરસ સુગંધ આવે છે. તો આપણે 3 નંગ જેટલી જાવંત્રીનો ટોટલ ઉપયોગ કર્યો છે. તો આ બધા મસાલા પણ તમને આરામથી કરિયાણાની દુકાને મળી જશે. તો આવી રીતે અડદિયાના મસાલા સિવાય ઉપરથી આવી રીતનો મસાલો કરવાથી અડદિયા દુકાન કરતાં પણ સસ્તા, સારા અને ટેસ્ટી તૈયાર થાય છે. હવે આ બધાનો સારી રીતે પાવડર કરવા માટે આપણે 1 ચમચી ખાંડ નાખી. ખાંડ નાખવાથી આ બધું સારી રીતે પીસાઈ જાય છે. તો તમે જોઈ શકો છો કેટલો ફાઇન પાવડર આપણો તૈયાર થયો છે. હવે આપણો લોટ છે થોડોક ઠંડો થઈ ગયો છે. તો થોડોક ઠંડો થઈ ગયા બાદ જ આપણે કાજુ બદામનો પાવડર એડ કરી દઈશું. લોટ અત્યારે થોડોક ગરમ છે, થોડોક જ આપણે ઠંડો કર્યો છે અને કડાઈ પણ આપણી થોડી ગરમ છે. તો આરામથી આ કાજુ બદામ છે એ આની અંદર સતળાઈ જશે, કારણ કે આપણે ભૂખો કરીને લીધો છે. તો આરામથી આ ફટાફટ સતળાઈ પણ જાય છે. જો તમે પીસ લેવાના હો તો જ્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી ત્યારે જ એનામાં ટુકડા નાખી દેવાના, તો ત્યારે જ સાતળી લેવાનું, કારણ કે કાજુ બદામમાં રહેલો મોઇશ્ચર દૂર કરવો જરૂરી છે. જો એ રહી જાય તો પછી મીઠાઈ બગડતા વાર નથી લાગતી. હવે આપણે આની અંદર બાકીના મસાલા નાખીશું. તો 1.5 ટેબલસ્પૂન જેટલી આપણે સૂંઠ નાખી છે અને 1.5 ટેબલસ્પૂન જેટલો આપણે ગંઠોડાનો પાવડર નાખ્યો છે. હવે આની અંદર આપણે જે મસાલો પીસીને તૈયાર કરીને રાખ્યો હતો એ નાખી દઈશું. આવી રીતે થોડુંક મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી જો મસાલા કરવામાં આવે તો મસાલા બળી નથી જતા. મસાલા બળી જવાને કારણે પણ સ્વાદમાં થોડીક કડવાશ આવી જાય છે. તો આવી રીતે થોડુંક ઠંડુ થઈ ગયા પછી આપણે જો મસાલા નાખીએ છીએ તો મસાલાનું મોઇશ્ચર પણ દૂર થઈ જાય છે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ લાગે છે. હવે આની અંદર આપણે અડદિયાનો મસાલો નાખીશું. તો આવી રીતનો અડદિયાનો મસાલો આરામથી તમને માર્કેટમાં મળી જાય છે. તો જે આપણે 25 ગ્રામ જેટલો નાખેલો છે. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અને છેલ્લે આની અંદર આપણે પોપી સીડ્સ એટલે કે ખસખસ નાખીશું. તમારે અહીં કચ્છમાં અડદિયામાં ખસખસ અચૂકથી ઉમેરવામાં આવે છે. આ ટોટલી ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો નાખી શકો છો, નહીંતર આને સ્કીપ પણ કરી શકો છો. તો આપણે લગભગ 1 ટેબલસ્પૂન જેટલી ખસખસ અત્યારે નાખી છે અને ફરી પાછી બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અહીં તમને હું નજીકથી બતાવીશ કે જોઈ શકો છો કેટલો દાણેદાર આપણો લોટ તૈયાર થયો છે. બિલકુલ પણ કણી ભાંગી નથી ને આ અડદિયા તમારા સોફ્ટ પણ પોચા પણ તૈયાર થશે. હવે આ મિશ્રણને આપણે થોડુંક ઠંડુ પાડી લેશું. ઠંડુ કેટલું પાડવાનું છે? હાથેથી અડી શકીએ એટલું. અત્યારે આ મિશ્રણ થોડુંક ગરમ છે તો આને આપણે મૂકી દઈશું સાઈડમાં. આજે હું આ અડદિયા ગોળ સાથે બનાવી રહી છું. તો કડાઈની અંદર મેં 4 ટેબલસ્પૂન જેટલું ઘીને ગરમ કરી લીધું છે. 250 ગ્રામ જેટલો આપણે લોટ લીધો હતો ને, તો મેં અત્યારે 325 ગ્રામ જેટલો ગોળ લીધો છે. ગોળની પસંદગી છે ને એકદમ નરમ હોય ને ઢીલા ગોળની પસંદગી કરવાની છે. જો કઠણ ગોળ લેશો તો અડદિયાનો પાક છે એકદમ કઠણ બને છે અને બની ગયા પછી પણ એ પાણા જેવા થાય છે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. અહીં જો તમને ગળપણ ઓછું પસંદ હોય તો 250 લોટની સામે તમે 250 ગોળ નાખી શકો છો. આપણે પ્લસમાં મસાલા નાખેલા છે તો 325 ગ્રામ જેટલો ગોળ ઇનફ થઈ જાય છે. પરફેક્ટ ટેસ્ટ તમને મળશે. હવે ઘી આપણું ગરમ થઈ ગયું હતું ને, તો એની અંદર મેં ગોળ નાખી દીધો છે. ગોળ આપણે ઢીલો જ લીધો છે ને, તો એને પીગળતા વાર નથી લાગતી. પણ સાવ આવો ગોળ પણ આપણે પાકમાં નથી નાખવાનો, કારણ કે તમે અહીંયા જોઈ શકો છો કે ગોળ અને ઘી બંને અલગ અલગ દેખાઈ રહ્યા છે. એનો મતલબ કે હજી આપણે આને પકવવાની જરૂર છે. થોડી વાર પકવતા હવે તમે જોઈ શકો છો કે ગોળમાં આવી રીતના બબલ્સ બને ને, એટલે ગોળ એકદમ હલકો થઈ જાય છે. તો આ હલકા ગોળને આપણે હવે પાકની અંદર નાખીશું. તો આનાથી વધારે આપણે આ પાકને પકવવાની જરૂર નથી. આનાથી વધારે પકવીશું ને તો અડદિયા છે આપણે કઠણ બને છે. તો જો તમારી સાથે પણ આવું થયું હોય ને, તો આપણે અડદિયાને પાક બનાવ્યા પછી જો કઠણ થતા હોય તો એને કેવી રીતે પોચા બનાવી શકીએ ને, હું આગળ તમને વિડીયોમાં જણાવીશ. તો આ ગોળને આપણે પાકની અંદર નાખી દીધું છે ને, સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે સારી રીતે મિક્સ થઈ જાય ને ગોળ, એટલે પછી તમે જોશો તો લોટ છે એ ગોળને આખું ચૂસી લે છે અને લોટ અને ખાંડ એ ચાસણીનો રૂપ તો ખરું.
તમે અડદિયા ખાંડવાળા બનાવો કે ગોળવાળા, એ સુકાવાના તો ખરા, સુકાય અને ભીડો પકડે એટલે કઠણ થાય, તો એ ન થાય ને તો છેલ્લે આવી રીતે એનામાં થોડુંક દૂધ ઉમેરવાનું. તો આ સિક્રેટ ટીપ છે કંદોઈની, કે જે અમારા પ્રફુલ્લ કાકા છે એમણે મને જણાવી છે. મેં એમને કીધું કે કાકા, દર વખતે અડદિયા બનાવીને પછી બીજે ત્રીજે દિવસે તો અડદિયા સુકાઈ જાય અને એ કઠણ બને છે, તો એ ન થાય ને એ માટે શું કરવું? તો કાકાએ કીધું કે પાછળથી આવી રીતે થોડુંક દૂધ ઉમેરવું. હવે મને પ્રશ્ન એમ થયો કે દૂધ નાખી દીધા પછી દૂધને તો આપણે પકવતા નથી, તો એ પછી અડદિયા ટકશે કે શું? કાકાએ કીધું કે થોડુંક જ આપણે દૂધ નાખવાનું છે. તો અત્યારે મેં 5-6 ચમચી જેટલું ટોટલ દૂધ નાખ્યું છે, અને ટ્રસ્ટ મી ગાઈઝ, આ અડદિયા એટલા સોફ્ટ બન્યા હતા ને, અને બિલકુલ પણ અડદિયા બગાડતા નથી. હવે ઘરે જ્યારે અડદિયા બન્યા હોય ત્યારે 15 દિવસથી વધારે કોઈના ઘરે અડદિયા ટકે ન જ ટકે ને. તો આ અડદિયાને તમે 12 અઠવાડિયા સુધી અને ફ્રીજમાં 15 દિવસ સુધી ખાઈ શકો છો, બિલકુલ પણ ફૂગ નહીં વળે. અમારા ઘરે તો 3-4 દિવસે ડબ્બો ખાલી ખટ થઈ જાય છે, એટલે આખા શિયાળામાં નહીં હોય તો 5-6 વાર અમારા ઘરે અડદિયા બની જાય છે. હવે આ મિશ્રણને સીધા વાળવાના નથી, કે સીધા એને થાળીમાં પાથરીને ચોસલા નથી પાડવાના, એને કલાકવાર મૂકી દેશો સાઈડમાં. જો સીધા તમે ચોસલા પાડશો તો તમે જ્યારે મિશ્રણને દબાવો છો ને તો ઘી છે ને છૂટું પડી જાય છે, તો ઘી લોટની અંદર ભળતું નથી. તો કલાકવાર માટે મેં આ મિશ્રણને સાઈડમાં મૂકી દીધું હતું. હવે છેલ્લે જ્યારે તમે આ મિશ્રણની અંદર દૂધ ઉમેરો છો ને, તો હવે આપણે ગોળ લીધો છે તો દૂધ નાખવાથી ગોળ છે પોતાનું પાણી છૂટું પાડે છે, તો બિલકુલ પણ ચિંતા ન કરીશો. સેજ હલાવી દીધા બાદ આપણે સાઇડમાં મૂકી દેવાનું છે. તો કલાકવાર સુધી આ મેં મિશ્રણને મૂકી દીધું હતું એટલે આપણું ઘી પણ છૂટું નથી પડ્યું, અને દબાવતાની સાથે ઘી આપણું બહારે પણ નથી નીકળતું. તો ઘી આપણે જ્યાંનામાં ઉમેરેલું છે ને એ આપણા શરીરમાં જ જવાનું છે. હવે જો કલાક પછી પણ જો આવી રીતે મિશ્રણને દબાવતા ચોસલા પાડતા ઉપરથી ઘી છૂટું પડે ને, તો એને 15 મિનિટ બીજું મૂકી દેવાનું સાઈડમાં. અમારી કચ્છમાં છે ને આ રીતના અડદિયા તૈયાર થાય છે, તો એના માટે આ રીતનો સાંચો તમને દુકાને મળી જાય છે. તો તમે ઈચ્છો તો આ રીતના અડદિયા પણ બનાવી શકો છો, થાળીમાં પાથરીને ચોસલા પણ પાડી શકો છો સુખડીની જેમ, અને સૌરાષ્ટ્ર સાઈડ મળતા 5 આંગળીથી વાળીને બનાવેલા અડદિયા પણ તૈયાર કરી શકો છો. અમારા કચ્છમાં મળતા અડદિયા છે ને થોડાક મસાલાથી વધારે ભરપૂર હોય છે, એટલે બીજા કરતા ટેસ્ટમાં અલગ પડે છે. તો આવી રીતે મેં અહીં બધા અડદિયા તૈયાર કરી લીધા છે, અને 5 કિલો લોટમાંથી છે ને આપણા 1 કિલો અને 100 ગ્રામ જેટલા અડદિયા આપણા તૈયાર થયા છે. બાળકો સ્કૂલે જતા હોય કે હસબન્ડ ઓફિસ જતા હોય કે ઘરમાં હોય, દાદા દાદી સવારે નાસ્તામાં એક અડદિયાને માથે ગરમા ગરમ દૂધ દઈ દો તો આખું શિયાળું જોવું ન પડે એવા અડદિયા તૈયાર થાય છે. તો એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો. ઘણા લોકો અમારા કચ્છના અડદિયાને કાળા અડદિયા તરીકે પણ કહેતા હોય છે. તો ફ્રેન્ડ્સ, આજના અમારા કાળા અડદિયા જો તમને ગમ્યા હોય ને તો વિડીયોને લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. બાજુમાં આપેલી ઘંટડીને દબાવીને છે ને ઓલનું નોટિફિકેશન દબાવજો, જેથી મારી આવનારી વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. હું ફરી મળીશ હજી એક આવી જ નવી વાનગી સાથે. ત્યાં સુધી મને રજા આપજો. જોઈ શકો છો કે કેટલા પોચા અડદિયા તૈયાર થયા છે. ભાંગ્યા બાદ અંદરનું ટેક્સચર તમને કહી દેશે જો તમે ખરેખર ફૂડી હો ને તો આ અડદિયા કેટલા સોફ્ટ બન્યા છે ને ઉપરથી કેટલા દાણેદાર છે. જો હજી લાઇક ન કર્યો તો વિડીયોને ફટાફટ લાઇક કરી દો.